એને ભગવાનની કથામાં રસ લાગે. આ બરાબર સમજો, ત્યારે ભગવાનની કથામાં રસ જાગશે. જેની મતિ શુદ્ધ થાય ને જગતપતિમાં રસ જાગે. જગતપતિમાં જો મતિ લાગે તો ભક્તિમાં સુખ આગળ આગળ, આનંદ એની આગળ છે, મુક્તિ ત્યાં તુચ્છ છે. ભગવાનની કથામાં જે રસ મળે છે, રસની પાસે મુક્તિ. અને હું તો ના પાડું છું, મુક્તિ કોઈથી માગવી જ નહીં, દર વખતે ના પાડું છું. અને હું એક ના નથી પાડતો, નરસિંહ મહેતાનો એવિડન્સ છે આપણી પાસે. નરસિંહ મહેતા શું બોલે છે? હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે, નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ નિરખવાનંદ કુમાર રે. કેટલી સરસ વાતો આવી. હરિના જન તો મુક્તિ ન માંગે, ભગવાનનો ભક્ત ક્યારે મુક્તિ માંગે નહીં, કારણ કે મુક્તિ બહુ નાની ચીજ છે. એટલે મને ગમતું સુભાષિત હું કાયમ ગાયા કરું, મને બહુ ગમે. એટલે કે ભગવાનની જ્યારે ભક્તિ કરો, ભગવાનના દર્શન કરો, એની સાધના કરો, એનું સંકેતન કરો, કોઈ વસ્તુની ભગવાનને જરૂર નથી. ભગવાન કેવલ તમારા પ્રેમના ભૂખ્યા છે. પોકાર કરતાં શીખી જાઓ. તમારા પોકારમાં જો નામ, તમારો રણકો જો નક્કો રહેશે ને, તો ભગવાનને ગમે ત્યારે આવવું પડશે, કારણ કે ગરુડગામી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ન મળે, મારે ભગવાનની ભક્તિ કરવી છે. અને ભક્તિનો એક અર્થ સીધો સાધો, ભગવાનના દર્શનમાં રસ જાગે, ભગવાનની કથામાં રસ જાગે, ભગવાનના કામમાં રસ જાગે, આનંદ આવશે. બસ મને મુક્તિ મળે કે ન મળે. હાલો, આપણે બધા ગાઈએ, તમને પણ ગવડાવું. તમે બધા વા પાછળથી બોલજો, હું તમને ગવડાવું. આમાં કોઈ સંગીત નથી એટલે આનંદ છે. વળી સંગીત હોય તો કોઈ ભૂલ કાઢે આપણે, કે સૂર બે સૂર થાય ને બધું થાય. અને ભક્તિ છે ને, બે સૂરા જ કરી શક્યા છે, સૂરવાળા તો ગોથા ખાય છે ક્યાંય. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. બોલો. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મેવા મળે કે ન મળે, મારે તમારી સેવા કરવી છે. બહુ અદ્ભુત આનંદ આવે છે, અદ્ભુત. એક સુભાષિત ક્યારેક ક્યારેક રાત્રે સુવો ને ત્યારે ગાવું. બસ એકલા એકલા છે, બા બે પાંચ લીટીમાં છે, પણ એકલા એકલા ગાવ, અંદરથી તમને આનંદ આવશે. બહુ સરસ છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બે સુરો હોય ભલે. મારો કંઠ કેવો છે એમ, અને એક વસ્તુ તમે કેવું સારું બોલી શકો છો એની કિંમત નથી. તમે કેવા ભાવથી બોલો છો એ ભગવાન ચતુર્ભુજરાય સાંભળે છે. બોલનારા તો બધા કેટલા કેટલા મહાન મહાન માણસો થયા, પણ એનું કોઈ પછી પાણી પૂછતું નથી. અને છેલ્લે કોઈ કેવું તમે બોલો મહત્વનું નથી, કેવા ભાવથી બોલો છો એ મહત્વનું છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બે સુરો હોય ભલે, શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે.
હું પંથ તમારો છોડું નહીં. ગમે એટલી મુશ્કેલીઓ આવે, ગમે એટલી કઠિનાઈઓ આવે, ગમે આમ તમે જુઓ સુદામા કે નરસિંહ મહેતાને પોતાના દીકરાઓ પાંચ પાંચ દિવસ સુધી નાના નાના બાળકો ભૂખ્યા મરી જતા હતા, પણ એને પંથ નથી છોડ્યો. હું નહીં છોડું મહારાજ તમને. અને તમે જ્યારે એક વસ્તુ ધ્યાન રાખજો, તમે જ્યારે ભગવાનના બનશો એટલે ભગવાન તમારી કસોટીઓ કરશે. કસોટીઓ સહન કરવાનું હોય એને જ અહીંયા આવવું, કારણ કે આ મેદાન સુરાપુરાનું છે, અહીંયા કાયરોનું કામ નથી, સુરાપુરા માણસોનું આ કામ છે, કાયર નરનું કામ નથી. જ્યારે તમે શ્રેષ્ઠતા તમારામાં આવશે, ભરોસો પાકો, એટલે લોકો તમારો વિરોધ કરશે. તમે કલ્પના નહીં કરવી એટલી તમારા માટે તમને આમ ક્ષત વિક્ષત કરી નાખશે. પણ એ વખતે આટલું ધ્યાન રાખવું, હું પંથ તમારો છોડું નહીં. કેટલી સરસ વાતો. અને દૂર દૂર ક્યાંય દોડું નહીં, હું કોઈ જગ્યાએ દોડું નહીં. મને પેલી બે લીટી આપણને ગમતી ગાઈએ છીએ ને, પેલા લાલ ગેબી લાલ બાપુ થઈ ગયા, એ એના જે પદ આવે છે એમાં એ સરસ બોલે છે. જ્યારે ગુરુ અને શિષ્યની વાત ચાલતી હોય ત્યારે, હે જીવ, હે શિષ્ય, લાલ બાપુના શબ્દો, કે તને જ્યારે મુશ્કેલી પડે ને ત્યારે કોઈની પાસે જતો નહીં, એક જગ્યાએ ઊભો રહેજે. બહુ સરસ વાત આવી છે. એક પાવર તારી પાસે. અદ્ભુત વાતો આપણા સંતોએ કેટલા કેટલા અનુભવો ઉપરથી આ બધું કહ્યું છે. ભગવાનની કથા આવી છે. સદગુરુ શરણોને તું યાદ કરી લે મનમાં. તું તારા ગુરુના સંસ્મરણો, તું તારા ગુરુની યાદી, તું તારા ગુરુનો પ્યાર, તારા ગુરુનો પ્રેમ તું મનમાં મનમાં યાદ કરે. સદગુરુજીને યાદ કરી લે મનમાં. મનમાં મનમાં તારા ગુરુના ઉપકારોને યાદ કરીશ તો શું કરશે પછી? તો પછી તારે જવું નહીં પડે એ જંગલમાં, સદગુરુજીને યાદ કરી લે મનમાં. તું મનમાં મનમાં એને યાદ કર, ભગવાનને યાદ કરો બસ. હું પંથ તમારો છોડું નહીં અને દૂર દૂર ક્યાંય દોડું નહીં. પુણ્ય મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે. પુણ્ય મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે. આવે જીવનમાં તડકા ને છાયા. આ તો બધું આવવાનું જ, કારણ કે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે આપણને, આપણે મૃત્યુલોકમાં છીએ. સ્વર્ગમાં કદાચ આ બધી વ્યવસ્થા નહીં હોય, પણ સુખ અને દુઃખ, હાનિ અને લાભ, જીવન અને મરણ આ મૃત્યુલોકના દ્વંદો છે. આ બધું આવવાનું, કેટલી કેટલા સૂત્રો અંદરથી મળે છે. આવે જીવનમાં તડકા ને છાયા, સુખ કે દુઃખ ના પડે પડ છાયા. કાયા રહે કે ના રહે મારે માયા તમારી કરવી છે. કાયા રહે કે ના રહે મારે માયા તમારી કરવી છે. મારું શરીર રહે કે ન રહે, હે પરમાત્મા છેલ્લે તું મને યાદ આવજે બસ. અંત સમયે તું મને યાદ કરજે બસ. અને વચ્ચે વચ્ચે ભગવાનને ન બોલાવવા, હું તો ના જ પાડું છું કાયમ, બસ ભગવાનને છેલ્લે જ બોલાવવા. આપણે કોમામાં આવી જઈએ, ખપેડા ગણતા હોય, કોઈ આપણને યાદ રહે નહીં, અને પછી છોકરાઓ પૂછે, જોવો તો બાપા કોણ આવ્યું? આમાં જોયા કરે પણ બોલી શકે નહીં, કારણ કે બોલવું છે પણ ત્યાં તો સ્વર પેટી તો લોક કરી દીધી હોય, છેલ્લે બધાની લોક થઈ જાય છે, બોલી ન શકાય. અને બોલવું હોય પણ બોલાય નહીં, પછી શું થાય? આંખમાં આંસુ આવે છે. અને એ આંસુને લૂછનારું આ જગતમાં કોઈ નથી. અંત સમયે જ્યારે આપણને આંસુ આવે ત્યારે આપણા આંસુને લૂનારું કોઈ હોય તો ભગવાન ચતુર્ભુજ રાય છે, બાકી કોઈ નથી. છેલ્લે મારો નાથ આવીને ઊભો રહે છે, એ છેલ્લે આવશે બસ. બાકી જગતના લોકો તો બધાય
દીવા કરશે જલ્દી જલ્દી, દીવાને ફોન કરવા માટે હાલો હાલો જલ્દી હાલો, છ વાગી ગયા, થોડુંક મોડું થયું, દીકરીને આવવા, જમાઈને દીકરી બગોદરા પહોંચ્યા હોય તો શું કે ખબર, હવે એ તો આવશે, હાલો ને જલ્દી, પાછું સાંજ પડી જશે તો વળી નહીં, કાઢી નહીં જો, આખી રાત જાગવું પડશે, ઉપાધ્યો કરવા માટે. એટલે આખી જિંદગી તારી માટે મરી ગયો બિચારો, રાત દિવસ મજૂરી કરી કરીને તું બે કલાક એને ઘરમાં નથી રાખી શકતો. આ જગતના સ્વાર્થના ધંધો છે. એક ઈશ્વર, એક પરમાત્મા, એક ભગવાન એવું તત્વ છે જે આપણને સતત આનંદ આપે, આપણી સાથે સતત રહે છે. જગતપતિમાં જો મતિ લાગે તો ભક્તિના સુખ આગળ, આનંદ આગળ મુક્તિ તુચ્છ છે. એટલે આપને વિનંતી કરું છું કે મુક્તિ બહુ નાની ચીજ છે. ભગવાનના નામમાં જેને રતિ થઈ ગઈ, મુક્તિ એની દાસી બની જાય છે. પછી શુક્રાચાર્ય સાધુવાદ આપ્યા છે રાજનને, રાજન ભગવાન વિષય ચક્ર છે, પ્રશ્ન પૂછનારો, એનો જવાબ દેનારો, જવાબ સાંભળનારો, સૌને ભગવાનની કથા પુનિત કરે છે. ભગવાનની કથાનું ફળ એ ભગવાનનું નામ. વાસુદેવ કથા પ્રશ્ન, વાસુદેવની કથાનો પ્રશ્ન વક્તાને, પ્રશ્ન કરતાને, સાંભળનારને, બધાને પાવન કરે છે. ભગવાનની કથા એને કહેવાય કે જે સાંભળતા સાંભળતા આપણને દિને દિને નવમ નવમ રોજ નૂતન શાંતિની અનુભૂતિ થાય, અને એ ભગવાનની કથા આપણને નિત્ય શાંતિ આપી શકશે. એટલે આપણને ભગવાનની કથા સુકામ, તમને બધાને સુકામ કથા આનંદ આપે છે, કારણ કે આ કથામાંથી આપણને કંઈક વસ્તુ એવી પ્રાપ્ત થાય છે, અને એ પ્રાપ્ત થવાની વસ્તુ એનું કોઈ નામ નથી. યાદ રાખજો બરાબર, ભગવાનની કથા જ્યારે ચાલી રહી છે ત્યારે આ કથાનું કોઈ નામ નથી, અને છતાંય તમને આનંદ આપે છે. એના મૂળમાં જ્યારે આપણે જવાની કોશિશ કરીએ તો ભગવાનની કથા જેવો રસ આ જગતમાં બીજો કોઈ નથી. અને કથા રામાયણની હોય, એ કથા ભાગવતની હોય, એ કથા તુલસીકૃત રામાયણ હોય, એ કથા ભગવદ્ ગીતાની હોય, એ કથા દેવી ભાગવતની હોય, એ કથા વચનામૃતની કે શિક્ષાપત્રીની હોય, એ કથા બાઇબલ હોય કે કુરાન હોય, એ કથા કોઈ પણ ગ્રંથ હશે કે ગુરુ ગ્રંથ સાહેબ હશે, કથાનું કોઈ પણ નામ તમે આપો. મસ્જિદમાં જાઓ ત્યાં કુરાન ને શરીફ ત્યાં વંચાતું હોય, ત્યાં એના બધા મૌલાના વાંચતા હોય, ને પછી બધા મુસ્લિમ બિરાદરો શાંતિથી બધા સાંભળતા હોય, એની કથા છે. ચર્ચમાં જાઓ તો ત્યાં બાઇબલનું વાંચન થતું હોય. બધાના મૂળમાં, આ બધાના મૂળમાં કોણ છે? અહીંયા પંખા ચાલે છે, લાઇટ ચાલુ છે, વિડીયો ચાલુ છે, માઇક ચાલુ છે, આ બધાના મૂળમાં કોણ? મારો નાનો એવો અવાજ, ઝીણો અવાજ, એ તમારા સુધી મોટો કરીને કોણ પહોંચાડે છે? વિજ્ઞાનના માધ્યમથી, અંતે પાવર. અને પાવર મોટા મંદિરનું મીટર નહીં, એ વળી આપણું ચોરણિયાનું 400 કેવી, અને એ 400 કેવીમાં ક્યાંથી આવે? ધુવારણથી આવે. એ ધુવારણ કોણ? એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે ધુવારણ છે, એની શક્તિ આખા જગતમાં વ્યાપ્ત છે. ભગવાનની કથા આપણને એટલા માટે આનંદ આપે છે, અને ભગવાનની કથાનો જેને જેને આશ્રય કર્યો છે, હે રાજન, પાણીમાં પણ તમને જ્યારે ભગવાન દેખાય, જળમાં ભગવાન દેખાય, સ્થળમાં દેખાય, કારણ કે હરિ વ્યાપક સર્વત્ર સમાના, ભગવાન આખા જગતમાં વ્યાપક છે, ક્યાં નથી પરમાત્મા. અને એ પરમાત્માને ગોતવા માટે આપણે દર મહિને આ જ મંચ ઉપરથી વર્ષોથી યુગોથી જગ્યા તો સ્થળાંતર થાય, અત્યારે મોટા મંદિરને આપણે એનો જીર્ણોદ્ધાર કરવો છે એટલે કથા અહીંયા થઈ, આમ મંડપ અહીંયા શરૂ થઈ ગયો આપણો, ને અહીંયા કથા થઈ, વળી પાછું નવું પાછું બનશે ત્યારે એ રીતે થશે, પણ કથાનું રૂપ નહીં ફરે ક્યારેય, 100 વર્ષમાં એ રૂપ નહીં ફરે, કથા કથા જ જશે. જુઓ રાજા, આ પૃથ્વી ઉપર અસુરો અને દુષ્ટોનો પાપનો ભાર વધે છે,
पृथ्वी ने शहरो नगरो नो भार नथी लागतो, पृथ्वी ने पाप नो भार बहु लागे छे। जब जब होय धर्म के हानि, बाढ़े असुर अधम अभिमानी, आवा लोको जारे जगत में वधे छे त्यारे भगवान एनो भार हळवो करवा माटे परमात्मा आवे छे। એટલે કેટલા વાગ્યા ભાઈ? પાંચ છ, બરાબર તો આપણે 7 વાગ્યા તો વાંધો નહીં કોઈને। કથામાં એવું છે, જો તમને કહું, આમાં સમયનું મને ખબર નથી, મને ઘડિયાળ કંઈક મારી સામે કાલથી કંઈક ગોઠવાનું કરશું કંઈક, અને એક વસ્તુ તો નિશ્ચિત છે ને કે ભગવાનની કથા આપણને સમયનું ભાન ભૂલાવી દે છે, સમયનું ઠેકાણું નથી રહેતું, અને સમયનું કોઈનું ક્યાં ઠેકાણું છે? ક્યારેક ક્યારેક એવી ઘટના નથી ઘટતી સંસારમાં કે ફલાણા ભાઈ તો હમણાં જ અમારે યાર ઊભા હતા ગ્રીન ચોકમાં, જુઓ ને, તો કે જો ઘરે ગયા ને પછી ઘડીક બેઠા ને પછી ચા માગી, એટલે ભાભીએ ચા આપી, એ ચા પીતા પીતા પછી એમને બીડીને ટેવ, બીડી પીતા હતા તો બીડી ચાલુ રહીને ભાઈ ઓલવાઈ ગયા, બે જ મિનિટનો રમત બધી, અને આવું જ બધી જગતમાં ચાલે છે। એ કથાનો વિસ્તાર તો આપણે ખૂબ શાંતિથી કરશું, પણ હરજીભાઈને અહીંયા કોઈ સૂચના આપવાની હોય તો આપે, ત્યાર પછી આપણે ભગવાનની થોડી કથા લઈને પછી સંકીર્તન કરીને આજની કથાને આપણે વિરામ આપીશું। ત્યાં સુધી બધા શાંતિથી બેસજો, ભગવાનની કથામાં રોજ નિત્ય નવો રસ આપણને ઉત્પન્ન થશે। અહીંયા વળી જીર્ણોદ્ધારની બધી આપણી તૈયારીઓ ચાલી છે, એને પણ એ કાર્યક્રમ ધીરે ધીરે આપણે બધાએ એને આપણે સમજવાની કોશિશ કરશું। એટલે ગઈકાલે મેં કીધું હતું કે આ વખતની કથા એ આપણને વિશેષ આનંદની અનુભૂતિ કરાવશે, બસ એટલા ભાવ સાથે આજની કથાને વિરામ આપું, એના પહેલાં હરજીભાઈ 5 મિનિટ એમની વાત કરશે ને પછી આપણે કથાને આગળ લઈ જઈશું। ત્યાં સુધી બધા શાંતિથી બેસશો, બોલો કૃષ્ણ કનૈયાલાલ કી। રામચંદ્ર ભગવાન કી। સૌરાષ્ટ્ર નિંબાર પીઠ લીંબડી મોટા મંદિરના મહંત એવા શ્રી લાલદાસ બાપુ અહીંયા લીંબડી અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાંથી પધારેલા સૌ સેવક ભાઈઓ અને બહેનો, લીંબડી મોટા મંદિર દ્વારા વર્ષોથી શ્રાવણ માસની ચાતુર્માસની કથા દર વર્ષે અહીંયાથી વાંચવામાં આવે છે, એ જ રીતે આ વખતે પણ ગઈકાલથી આ કથાનો પ્રારંભ અહીંયા પૂજ્ય બાપુ દ્વારા થયો છે। ત્યારે આ વખતની કથા છે એ ખૂબ જ અનેરી કથા છે, કારણ કે શ્રાવણ માસની કથા તો થાય જ છે, પરંતુ આ વખતે જે કંઈ કથા છે એ જે આપણું મંદિર હતું, જૂનું મંદિર હતું, જે એને જમીનદોસ્ત થઈ ધ્વંસ કરી અને ભગવાનને અહીંયા બિરાજવામાં આવ્યા છે, અહીં બિરાજે છે, અને એના સાનિધ્યની અંદર આ કથા થઈ રહી છે। ત્યારે આ કથાની અંદર આપણે સૌ જેને ખ્યાલ છે એ તો આવે જ છે, પરંતુ આપણી આજુબાજુમાં અહીંયા લીંબડી અને ગ્રામ્ય વિસ્તારના જે કંઈ આવ્યા છે એ, અને આ કથાના માધ્યમથી જે જે ગ્રામ્ય વિસ્તારમાં આ કથા પ્રસારિત થવાની છે અને જે શ્રવણ કરે છે એ સૌને આ કથાની અંદર પધારવા સૌને મંદિર વતી ભાવભર્યું આમંત્રણ છે, અને આપણે પણ અહીંયા જે આવ્યા છીએ એમને પણ વિનંતી કે આપણી આજુબાજુના જે કંઈ પડોશી હોય એને પણ આપણે સાથે લઈ આવીએ, તો આ રીતે એક આમંત્રણ હતું। બીજી વાત કરીએ તો મંદિરના જીર્ણોદ્ધારની 194 વર્ષ પહેલાં અહીંયા જે આપણું આ મંદિર હતું એને જીર્ણોદ્ધાર આપણા રાજમાતા દ્વારા કરવામાં આવ્યું હતું, અને પૂજ્ય બાપુને આ વખતે એવો વિચાર આવ્યો, છેલ્લે 12 મહિનાથી આ ચર્ચા થતી હતી, અને પૂજ્ય બાપુનો એવો ભાવ હતો કે આપણે આ મંદિર
એવું દિવ્ય અને ભવ્ય બનાવવું છે અને એનું આયોજન એના કેટલા પ્લાન નકશા કેટલા કેટલા તૈયાર કર્યા અને અંતે એને આખરી ઓપ આપવામાં આવ્યો છે ત્યારે આપ પણ સૌ એટલા જ ભાગ્યશાળી છો કે પૂજ્ય બાપુના સમયમાં અને પૂજ્ય બાપુ દ્વારા આ મંદિરનો જ્યારે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે ત્યારે એની અંદર આપ સૌ પણ એની અંદર સાક્ષીરૂપ છો, આપ સૌ એના ભાગીદાર છો અને આપના ભાગ્યમાં પણ આ મંદિરની અંદર કંઈક ને કંઈક રીતે આપણે ઉપયોગી થઈ શકશું. તો આપણા જે કંઈ બાળકો છે અથવા આપણી પેઢીઓ છે એ પણ યાદ કરશે કે અમારા બાપદાદા વખતે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. તો અહીંયા જે મંદિર બની રહ્યું છે એ મંદિરની અંદર 60 ફૂટ પહોળો, 72 ફૂટ લંબાઈ અને 19 ફૂટ ઊંડું એટલી જગ્યામાં આનો પાયો ખોદવાનો છે. અત્યારે હમણાં લગભગ 6:30 ની આજુબાજુમાં હિટાચી અત્યારે અહીંયા આવે જ છે. આજે રાત્રે અહીંયા 5 થી 6 ડમ્ફર આવવાના છે અને આવતીકાલ સવારથી આ મંદિરનો જે પાયા ખોદવાનું જે પ્રારંભ છે એ આવતીકાલ સવારથી થઈ રહ્યો છે. તો સવારે એ પણ જેને જેને આવવું હોય એ અહીંયા આવી શકશો અને આપ નજરે પણ નિહાળી શકશો અને એવું દિવ્ય અને ભવ્ય મંદિર બનશે કે એની કોઈ સીમા નથી. આ મંદિરનું જે ખોદકામ છે એ તૈયાર કરી અને શ્રાવણ સુદ 11-22 તારીખના રોજ શિલાન્યાસ વિધિ અહીંયા થશે અને એવી ધામધૂમ પૂર્વક આખું આયોજન થવાનું છે. તો આપ સૌ આના સહભાગી થઈ શકશો. ગ્રામ્ય વિસ્તારમાં પણ જે સાંભળે છે એમને પણ વિનંતી છે કે આનો લાભ લેવા નમ્ર વિનંતી છે અને અવારનવાર આપણે આની વિશેષમાં વાત કરીશું. બીજું કે અહીંયા હિંડોળાનું દર્શન કથા પૂરી થાય એટલે આજથી હિંડોળાના દર્શન આપણને થઈ શકશે. આ ઉપરાંત દર સોમવારે 4 વાગ્યે હિંડોળાના દર્શન આપણને થઈ શકશે. દર સોમવારે એટલે આવતીકાલ સોમવાર છે, આવતીકાલે 4 વાગ્યે આપણને અહીંયા હિંડોળાના દર્શનનો લાભ મળશે. બાકી દરરોજ આપણને કથા પૂરી થાય એટલે હિંડોળાના દર્શનનો લાભ લઈ શકશો. આ ઉપરાંત જેને ચાતુર્માસની અંદર તુલસી પત્ર ભગવાનને ચડાવવાની જેની ગણતરી હોય એમને અહીંયા ઓફિસની અંદર સવારે 9 થી 12 વાગ્યા સુધીમાં પોતાના નામ ત્યાં ઓફિસમાં લખાવવા વિનંતી છે. આ ઉપરાંત અહીંયા જે કથા ચાલે છે એ દરમિયાન કોઈને પ્રસાદ આપવાની ગણતરી હોય એ પણ સામે ટેબલે લખાવી શકશે. એ ઉપરાંત પોતાને પોતાની રીતે જે કંઈ નાનો મોટો થોડોક જેને પ્રસાદ લાવવાની ઈચ્છા હોય એ પણ લાવી શકશે અને અહીંયા સામે મૂકી શકશે. તો આ જ રીતે આ નિમિત્તે જે કંઈ યોગદાન અહીંયા આવ્યું છે એની આપને થોડી વાત કરીશ. તો ચંદ્રકાંતભાઈ નિર્મળ એમના તરફથી ગોળના રવા 3 અહીંયા આવે છે, ભોજનાલયને એ ચાલે છે એ નિમિત્તે પણ અહીંયા જે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે એની અંદર જે સહયોગ મળ્યો છે. તો ગોળના 3 રવા ચંદ્રકાંતભાઈ નિર્મળ તરફથી આવે છે, ખૂબ ખૂબ એમનો આભાર. આ ઉપરાંત લોટ કિલો 5, ચોખા કિલો 3, તેલ 1, ખાંડ કિલો 5, મગદાળ કિલો 3, ગોળ કિલો 1, ઘી 500 ગ્રામ, તુવેર દાળ 5 કિલો એ પણ અહીંયા તારિત શુક્લ પરશુરામ ધામ લીંબડી તરફથી આવે છે. આ તકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત શુક્લ આશિતભાઈ, અગેન્દ્રભાઈ સુરતવાળા તરફથી ચોખા કિલો 250, તુવેર દાળ 100 કિલો, ગોળ 100 કિલો, આ ત્રણેય થઈ અને 14,300 રૂપિયાનું વસ્તુ અહીંયા નિંબાર્ક ભોજનાલય માટે આપે છે. તો આ તકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત ઘઉં 3 મણ ચુડાસમા હરુભા ચંદુભા રોજગાવાળા તરફથી ઘઉં 3 મણ આવે છે.
આ તો કે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત 500 રૂપિયા રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ આભાર. અસ્તુ. રામચંદ્ર ભગવાન કી, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય 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 હનુમાન ગોસાઈ, જય જય કૃપા કરો ગુરુદેવ કી નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સદગુરુ દેવ કી જય. સનાતન ધર્મ કી જય. ચત્રભુજ ભગવાન કી જય. સર્વેશ્વર ભગવાન કી જય. નિંબાર્ક ભગવાન કી જય. ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હર અચ્યુતમ કેશવમ શ્રીરામનારાયણમ શ્રીકૃષ્ણદામોદરમ શ્રીવાસુદેવમ હરે. શ્રીધરમ માધવમ શ્રીગોપિકા વલ્લભમ શ્રીજાનકી નાયકમ શ્રીરામચંદ્ર. આપણે બધા અહીંથી પહેલાં હિંડોળાના દર્શન કરીશું અને પછી પ્રસાદ લઈને જશું. બોલો રામચંદ્ર ભગવાન. Thank you.